गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वागत है आपणो નીલમાધવ પરિવાર તરફથી। ઓકે, તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ રાષ્ટ્રીય ફળ કેરી। આપણે આગળ બે ભાગમાં વિડિયોમાં પુનરાવર્તન સંબંધિત દાખલાઓ આઈડિયલના જ જોઈ લીધા છે। આજે આપણે રાષ્ટ્રીય ફળ કેરી આપણો જે પ્રથમ યુનિટ છે તેમના પ્રશ્નો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। તો ભાગ 3 આઈડિયલ ધોરણ 5, તો યુનિટનું નામ જ કઈક એવું છે રાષ્ટ્રીય ફળ। તો આપણને ખબર જ છે ગુજરાતમાં તો ખાસ કરીને આખા ભારતમાં જોવા જઈએ તો કેરીનું ઉત્પાદન ખૂબ જ થાય છે, પરંતુ ગુજરાતમાં ખાસ કરીને કેસર કેરી જે આપણે હમણાં જ એની સિઝન ગઈ ખૂબ જ ખાધી હે ને। તો આ કેસર કેરી અથવા તો ઘણી બધી ટાઈપની દશેરી, રાજાપુરી ઘણી બધી આવે છે, પરંતુ આપણે મોસ્ટ ઓફ કેસર કેરી જ ખાઈએ છીએ। તો આપણું રાષ્ટ્રીય ફળ એ શું છે? તો કે કેરી છે। તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન પણ એવો જ પૂછવામાં આવ્યો છે। જુઓ, પ્રશ્ન 1, આપણું રાષ્ટ્રીય ફળ ખાલી જગ્યા છે, તો એ તો આપણા યુનિટના નામ પરથી જ ખબર પડી જાય કેરી શું। તો કે કેરી। ત્યારબાદ એક પંક્તિ આપેલી છે પ્રશ્ન 2 માં, નીચે આપેલી રચનામાં કુલ ખાલી જગ્યા અક્ષરો છે। તો આપણે આપેલી પંક્તિ છે બરોબર રચના છે એમાં આપણે શું શોધવાનું છે, શું ગણવાનું છે? અક્ષરો। તો ગણતા તો આવડે જ, આ 1, આ 2, 3, 4 અને 5, પહેલામાં કેટલા છે? 5, પહેલી પંક્તિમાં હતા તો પહેલી લાઇનમાં 5 છે। હવે બીજી લાઇનમાં ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, બીજી લાઇનમાં કેટલા છે? 7। તો કે કાનજી સુણે કોયલ કેરી કુંજ, અને હવે આવે છે કેરી બગીચે। તો કે 1, 2, 3, 4 અને 5, આમ કાનજી સુણે એમાં 5 અક્ષર, કોયલ કેરી કુંજ એમાં 7, અને કેરી બગીચે એમાં 5। તો આમ 5 ને 5 10 ને 7 17, તો કેટલા અક્ષરો છે? તો કે 17 અક્ષરો છે। તો આપણે ખાલી જગ્યામાં 17 અક્ષરો લખશું। ઉપરની રચનામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા હરોળમાં સરખા અક્ષર છે, અને તે દરેકમાં ખાલી જગ્યા અક્ષર છે। તો ઉપરની રચના જે પ્રશ્ન 2 માં હતી ને એને આપણે જોવાની છે। તો કઈ રચના? આપેલી રચનામાં કઈ કઈ પંક્તિ હરોળ? તો કે આ છે પ્રથમ હરોળ, આ છે બીજી અથવા તે દ્વિતીય હરોળ, અને આ છે તૃતીય હરોળ, ત્રીજી હરોળ હે ને। તો આપેલી હરોળમાં જોવા જઈએ તો કેમાં સરખા અક્ષર છે? તો કે પેલી અને ત્રીજી, તો કે અહીંયા લખીએ પ્રથમ હરોળ અને તૃતીય અથવા તો ત્રીજી હરોળમાં સરખા અક્ષર છે, અને પાછા કેટલા છે દરેકમાં? તો કે 5 અને 5, તો 5 અક્ષરો છે બંનેમાં હે ને। ઓકે, ક્વેશ્ચન નંબર 4, દરેક 3 પંક્તિઓથી રચના કરીએ તો કે હાઈકુ બને છે। હા, તો દરેક 3 પંક્તિઓની રચનાને હાઈકુ કહે છે એવો આપણને ક્વેશ્ચન છે, પરંતુ આપણને હાઈકુ શું છે એ જ આપણને ખ્યાલ ન હોય તો આપણે ખ્યાલ આવે નહીં કે આ સાચું છે કે ખોટું। તો આપણે જોઈએ સૌપ્રથમ હાઈકુ કોને કહેવાય। તો હાઈકુ છે આપણને અહીંયા આપેલું છે, કયું? તો ઓલી પંક્તિ જે રચના કહી ને એને જ આપણે હાઈકુ કહેવાય, અને હાઈકુ કેમ કહેવાય એ પણ આપણે જોઈએ। તો કે કાનજી સુણે જેમાં કે પ્રથમ પંક્તિમાં કેટલા અક્ષર છે? તો કે 5। પછી બીજી પંક્તિ જોવા જઈએ તો કોયલ કેરી કુંજ, બીજી લાઇનમાં અથવા બીજી હરોળમાં 7 અક્ષરો છે, અને ત્રીજી હરોળ કેરી બગીચે એમાં કેટલા? 5। તો હાઈકુ કોને કહેવાય? તો કે 5 + 7 + 5, આમ કરીને 17 અક્ષરોની જે રચના બને છે તેને હાઈકુ કહે છે, જેમાં 3 પંક્તિ હોય, એનો મતલબ 3 લાઈન હોય, 3 હરોળ હોય, દરેક હરોળમાં જેમ અહીંયા કીધું એમ પહેલા પહેલી હરોળમાં 5, બીજીમાં 7, ત્રીજીમાં 5, જો આ રીતના અક્ષરો હોય તો જ એને શું કહેવાય? હાઈકુ કહે છે। તો પ્રશ્ન 4 માં શું પૂછ્યું? દરેક શું, દરેક જરૂરી છે કે આપણે એ 5 જ હોય? આપેલી પંક્તિમાં 5 જ હોય, બીજી પંક્તિમાં 7 જ હોય, એવું જરૂરી નથી? તો આ ક્વેશ્ચનમાં સાચા ખોટામાં શું આવશે? ખોટું। પ્રશ્ન 5, હાઈકુમાં કુલ 17 અક્ષરો હોય છે, હા એ તો આપણે જોયું હે ને,
હાઈકુમાં 5+7+5 બરાબર 17, એમ કુલ 17 અક્ષરો હોય છે. તો આ થઈ ગયું સાચું. હાઈકુ એ ખાલી જગ્યા સાહિત્યનું સ્વરૂપ છે. હવે નામ જ વિચિત્ર જોવા જઈએ તો હાઈકુ હે ને, તો આપણે જોવા જઈએ તો ભારતનું આવું હાઈકુ શબ્દ બહુ ઓછો વપરાય છે. હવે હાઈકુ શ્રીલંકામાં પણ એવો ઓછો વપરાય છે. તો હવે જાપાન અને ચીનમાં આપણને પ્રશ્ન છે. તો આ ઓપ્શન બી જાપાનનો શબ્દ છે. ક્યાંનો? જાપાનનો શબ્દ છે. હાઈકુ એ જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે. તો આમાં આવશે ઓપ્શન બી, જેમાં ભારત, શ્રીલંકા અને ચીન આવશે નહીં. તો કોણ આવશે? જાપાન. હવે ફરી એકવાર હાઈકુ આપેલું છે. નીચે આપેલી રચના એ ખાલી જગ્યા છે. તો કે મીઠી સુગંધી, આમાં 5 શબ્દો છે, 5 અક્ષર છે. હા, છૂ સોરઠની કેરી, આમાં 7 છે, 1, 2, 3, 4, 5 અને 7. હું છું કેસર, આમ આને આપણે આ રચનાને શું કહીશું? હાઈકુ. શું કહીશું? હાઈકુ. નીચે આપેલી રચના એ ખાલી જગ્યા છે, તો આને કહેવાય ઓપ્શન એ હાઈકુ. ઓકે, ઓપ્શન એ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8. હાઈકુનું બંધારણ ખાલી જગ્યા મુજબનું હોય છે. તો આપણને ખબર છે 5+7+5 આમ કરીને ટોટલ 17 અક્ષરો થાય તો હાઈકુની રચના થાય, જેમાં 3 પંક્તિઓ હોય. પ્રથમ પંક્તિમાં 5, બીજી પંક્તિમાં 7, ત્રીજી પંક્તિમાં 5, એમ કરીને કુલ 17 અક્ષરો બને તો જ હાઈકુ કહેવાય. તો આ ઓપ્શન ડી, ઓપ્શન એ તો બિલકુલ ખોટો છે, બી પણ ખોટો છે, સીમાં બીજી પંક્તિમાં 5 કીધું છે તો આ પણ ખોટું છે. આમ ડી ઓપ્શન સાચો. ક્વેશ્ચન નંબર 10. કેરીના આકારો તમે કઈ કઈ જગ્યાએ જોવો છો અથવા તો જોવા મળે છે? તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે કેરીના આકારો આપણે ક્યાં હતો કે ભરત ગૂંથણમાં, હે ને, ઘણી સાડીઓની ડિઝાઇનમાં હોય, તમારા મમ્મીની સાડીઓ હોય એમાં ઘણી જગ્યામાં આપણે કેરીના આકારોવાળા સાડીઓ જોયેલી છે. ભરત ગૂંથણ પણ જોયેલું છે. ભરત ગૂંથણ તમને ખ્યાલ જ હશે. તો કે ભરત ગૂંથણમાં અથવા તો ભરતકામ, ભરત ગૂંથણ તથા સાડીની રચનામાં વગેરે જગ્યાઓ પર જુદા જુદા આપણે સાદડી હોય, શાલ હોય, આવી ઘણી બધી ભરતકામ કરતા હોય એવી વસ્તુઓ હોય ભરત ગૂંથણમાં જોઈએ તો આવી ઘણી જગ્યાઓ પર આપણને કેરીની રચના અથવા તો કેરીના આકારની રચનાઓ વગેરે જગ્યા ઉપર જોવા મળે છે. ઓકે, તો તમારે આમાં ભરતકામ, ભરત ગૂંથણ તથા સાડીની રચનામાં વગેરે જગ્યાઓ કેરીની આકારો જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 11. ગુજરાતના ક્યાં જિલ્લાનો કયો તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે? તો આપણને ખબર જ છે, બહુ બધા બોક્સ કેરીના જોઈએ, એમાંથી લગભગ તમે 100 બોક્સ જુઓ તો એમાં 90 બોક્સ ઉપર તમને એવું જોવા મળે કે તાલાળાની પ્રસિદ્ધ કેરી હે ને. તો આમ આપણને ખ્યાલ, જૂનાગઢના હોય ને એને તો ખ્યાલ જ હોય કે ક્યાંની કેરી પ્રખ્યાત છે, તો કે તાલાળાની. તો જિલ્લો કહેવા જઈએ તો જિલ્લો કયો છે? તો કે જૂનાગઢ જિલ્લા. ક્યાં? જૂનાગઢ જિલ્લાની, જૂનાગઢ જિલ્લાનો તાલાળા તાલુકો કયો? તાલાળા. ઓકે, તાલાળા તાલુકો કેસર કેરી માટે, કોની માટે? કેસર કેરી માટે ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. ઓકે, તો આ રીતના તમારે ક્વેશ્ચન 11 લખવાનો છે. તો ખાસ ધ્યાન આપજો જૂનાગઢ જિલ્લાનો.
जूनागढ़ जिलो छे अने एमां कयो तालुको तालाला। ओके ओके तालाला। हवे क्वेश्चन नंबर 12, तालाला गीर ने खाली जग्या केरीनी राजधानी कही शकाय। तो क्वेश्चन नंबर 11 मां ज आपणे जोयुं कई केरी, केसर केरी। जो अहीं बीजा बधा केरीओना नाम पण आपेला, तोता केरी, हापूस केरी, केसर केरी, सुंदरी केरी। तो आम आपणे तो मोस्ट ऑफ आपणे अहीं जोईए छे, सौप्रथम आपणे वधारे केरी कई वेचाय छे, तो के केसर। कई केसर? તાલાળા ગીરમાં પણ કેસર કેરી ખૂબ જ પ્રખ્યાત છે, અથવા તો ખૂબ જ અહીંયા પાકે છે। તો ક્વેશ્ચન સી, ઓકે ઓપ્શન સી। ઓકે ત્યારબાદ આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર 13, જે ઝાડ ઉપર કેરી આવે તેને શું કહેવાય? હવે એ ન આવડતું હોય એવું બને જ નહીં, હે ને? તો જે ઝાડ ઉપર કેરી જતી હોય એ ઝાડને આપણે શું કહીએ? તો કે આંબો। શું કહીએ? આંબો, હે ને? આંબા ઉપર કેરી થાય તો આમાં આવશે આંબો। શું કહેવાય? આંબો। ક્વેશ્ચન નંબર 14, ખાલી જગ્યા ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર અથવા તો ફૂલ આવે છે। જો ઝાડ ઉપર આંબા ઉપર જ્યારે કેરી પાકવાની હોય એની પહેલા એક મહિના અગાઉ, એક દોઢ મહિના અગાઉ એની પર શું આવવા મળે? મોર અથવા તો કે એને ફૂલ। શું કહેવાય? એના ફૂલ। ત્યારબાદ એ પાકી અને શું બને? કેરી। શું બને એમાંથી? કેરી। ઓકે તો કઈ ઋતુમાં? તો કે વસંત ઋતુમાં। કઈ ઋતુમાં? વસંત ઋતુમાં આંબા ઉપર કેરીના મોર આવવાનું શરૂ થઈ જાય છે। ત્યારબાદ ઉનાળામાં આપણને એક બે મહિના પછી એમાંથી શું મળે? કેરી પાકે છે। તો ખાસ ધ્યાન આપજો વસંત ઋતુમાં, ઓપ્શન એ। ઓકે આગળના ક્વેશ્ચન, આજે આપણે સૌ સુધી ક્વેશ્ચન કરી લીધા, હવે આગળના ક્વેશ્ચન આગળના વિડીયોમાં વ્યવસ્થિત રીતે જોઈશું। તો આ તમે તમારા આઈડિયલમાં વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરજો અને આના સંબંધિત ક્વેશ્ચન પુસ્તકમાં પણ ખાલી જગ્યા સ્વરૂપે તમારા પુસ્તકમાં આપેલા છે, તો પુસ્તકનું પણ બધું જે છે એ કમ્પ્લીટ કરવાનું છે। એમાં ઘણી ખાલી જગ્યાઓ છે, ઘણા દાખલાઓ છે, અને આવા જ ક્વેશ્ચન કેરીને કેવી કેવી કેરીઓ હોય છે, કેરી ક્યાં પાકે છે, આવા જ ક્વેશ્ચનો તમે જોઈશો, એ તમે પુસ્તક ખોલશો ને તો પણ। ઓકે તો પુસ્તકમાં છે એ કમ્પ્લીટ કરવું અને આ તમારા આઈડિયલમાં લખવું। ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, થેન્ક યુ।